हे गाइस, वेलकम बैक टू माय चैनल मन किचन। आज आप जोवाना छे बटाका पौवानी रेसिपी। जो बटाका पौवा तमारे चवड़ थई जता होय अथवा तो पड़ा पड़ा ठंडा थाय त्यारे वधारे ड्राई थई जता होय, स्मूथ ना रहता होय, अने बटाका पौवाना पौवा छे ए तूटी जता होय अथवा लचका पड़ता थई जता होय, अने ज्यारे एक जग्याए मीठू वधारे अने एक जग्याए ओछू एवुं पण बनतुं होय घणाने, तो ए नाना मोटा प्रश्नोने सोल्व करी दईए अने नानी नानी टिप्स अने ट्रिक्स साथे बटाका पौवानी रेसिपी जोई लईए। रेसिपी जोता पहेला मारी चेनल उपर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो। सौथी पहेला अहींया बटाका पौवाना जे जाडा पौवा आवे छे ए मैं लीधा छे, एने चाणाथी चाळी अने साफ करीने लीधा छे, अने एक स्ट्रेनरमां मैं आ रीते लई लीधा छे। बे कप जेटला पौवा लीधा छे एनी उपर आपणे पाणी नाखी अने पौवाने धोई लेवाना छे। स्ट्रेनरनी जग्याए तमे तपેલીમાં પણ ધોઈ શકો છો। આ રીતે હલકા હાથે પૌવાને ધોતું જવાનું, પાણી એડ કરતું જવાનું, અને નીચે તપેલી રાખી છે એમાં જે ખરાબ પાણી છે એ નીકળી જશે। પૌવા સરસ ધોવાઈ ગયા છે, આ પાણીને ફેંકી દેવાનું, અને જે પૌવા ધોવાયા છે એને સાઈડમાં 5 મિનિટ માટે રહેવા દેવાના। હવે અહીંયા 1 નંગ જેટલું બટાકું છોલી અને ઝીણું ઝીણું કટ કરીને લીધું છે, એને પાણીથી વોશ કરીને આપણે આ રીતે સાઈડમાં લઈ લઈએ। હવે ગેસ ઓન કરીને એક કડાઈ ગરમ કરવા મૂકવાની, એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ, તેની અંદર 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીએ, 1/2 ટીસ્પૂન આખું જીરું એડ કરવાનું છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ, રાઈ જીરું તતડે એટલે મીઠા લીમડાના 4-5 નંગ એડ કરી લેવાના છે, અને આ સ્ટેજ ઉપર તમે જો સિંગદાણા ખાતા હોય તો 1 ટેબલસ્પૂન જેટલા એડ કરી શકો છો। હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને બટાકાને એડ કરવાના છે। ઝીણા કટ કરેલા બટાકા એડ કરી લઈએ, આ રીતે ચપટી હળદર નાખવાથી બટાકા એકદમ તેલ ઉડે નહીં આપણી ઉપર, અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે એટલે બટાકા સારી રીતે ચડી જાય, વધારે અત્યારે મીઠું એડ નહીં કરવાનું। હવે ઢાંકી દેવાનું છે, એક થાળી ઢાંકીએ, એની અંદર 1/2 ગ્લાસ જેટલું પાણી આ રીતે મૂકવાનું છે એટલે વરાળથી બટાકા સરસ ચડી જશે, અને પૌવા સરસ પલળી ગયા છે એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીએ, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરી અને હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને પૌવા પલળેલા છે એટલે સારી રીતે કોટ થઈ જશે, અને આ સાઈડ બટાકા સરસ ચડી ગયા છે। થાળી હટાવીને આ રીતે ચેક કરી લેવાના છે, બટાકા સરસ ચડી ગયા છે, સારી રીતે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને 2 નંગ જેટલા તીખા લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને એડ કરી લેવાના છે। હવે આપણે 1/2 ટીસ્પૂન કરતાં થોડી ઓછી હળદર પાછી એડ કરવાની છે, સારી રીતે મિક્સ કરી લઈએ, અને મિક્સ કર્યા પછી પૌવાને એડ કરી લેવાના છે। પૌવામાં આપણે મીઠું પહેલેથી એડ કર્યું અને હાથેથી સારી રીતે મિક્સ કર્યું એટલે એક જગ્યાએ વધારે ઓછું એવું નહીં બને, બધામાં સરખે સરખું મીઠાનું પ્રમાણ લાગશે, અને આ રીતે મિક્સ કરી લેવાનું છે પાછું બટાકા અને પૌવાને। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, અને હવે ઉપરથી પાછી આ રીતે થાળી મૂકી દેવાની છે, એની ઉપર ઓલરેડી પાણી છે જ આપણે, અને 2 મિનિટ થવા દેવાનું। 2 મિનિટ પછી ઉપરથી 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ, 1 નંગ લીંબુનો રસ એડ કરીએ, સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને ઉપરથી તમે 1 મુઠ્ઠી જેટલું પાણી છંટકાવ કરી શકો છો। હવે અહીંયા 1 તપેલીમાં મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવા મૂકી દીધું છે, અને ઉપરથી આપણે આ કડાઈને મૂકી દેવાની અને એની ઉપર થાળી ઢાંકી દઈએ। આ પ્રોસીજર કરવાથી બટાકા પૌવા એકદમ સોફ્ટ રહે છે। ઉપરથી થાળીમાંનું પાણી મેં કાઢી નાખ્યું છે, અને હવે તપેલીમાં નીચે ગરમ પાણીની વરાળથી એકદમ સરસ પૌવા આપણા
पांच मिनिट माटे थई जशे आ रीते। अने साइड में तमे एक्स्ट्रा काम करी सको छो। अने आ पौआ बन्या पछी एकदम सॉफ्ट रहे छे अने सारी रीते मिक्स करी लेवाना छे। पांच मिनिट थई गई छे। ઉપરથી આપણે દાડમના દાણા એડ કરી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। ઉપરથી ફ્રેશ લીલા દાણા એડ કરીએ। ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ। ઉપરથી ઝીણી સેવ એડ કરીએ। બટાકા પૌઆ આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે। એકદમ છૂટા રહે અને છતાં પણ સરસ એકદમ સોફ્ટ રહે એ રીતના બટાકા પૌઆ આપણા તૈયાર થાય છે। ખૂબ જ ટેસ્ટી બને છે। તમે જરૂર આ રીતે ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને દોસ્તોમાં જરૂર શેર કરજો। બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ।